नमस्कार दोस्तों, तमे जो रहा छो साइग्रुप मीडिया हाउस संचालित नवसारी लाइव। आज हूँ तमने एक एवं फंक्शन पर लई आव्यो छूं के जे फंक्शन जोया पछी अथवा तो ए फंक्शन नाम सांभळीए एटले तमारा रुवाटा उभा थई जाय। हाँ, हूँ ज्यां तमने लई आव्यो छूं ते नवसारी साउंड एंड डीजे एसोसिएशननुं आज एक अहींया प्रदर्शन छे। एक्जिबिशननुं आयोजन आ एसोसिएशन द्वारा करवामां आव्युं छे। तमने थशे के आ डीजे वाळा वरी शुं एक्जिबिशन करवाना, शानुं એક્ઝિબિશન હોય, ડીજે કેવું વગાડે તેનું, પણ નહીં, આજે એક્ઝિબિશન છે ડીજે સાથે કામ કરનારાઓએ જે માલ ખરીદવો પડે, હા, એમને જે આપ જુઓ છો ત્યારે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે ટ્રસ્ટ સ્પીકર્સ ત્યાંથી ચાલુ કરીએ તો સાઉન્ડ્સ ત્યાંથી ચાલુ કરીએ તો માઇક, એટલે કે આજે અમારું માઇક છે એવા માઇકો અને અન્ય જે સામગ્રીઓ હોય છે એ બધી સામગ્રીઓના વેચનારાઓને આજે નવસારી બોલાવ્યા છે। ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીએ, અત્યાર સુધી આ દુકાનદારો પાસે લોકોએ જવું પડતું હતું, એમની પાસે જવું પડતું હતું, એમની પાસે જઈને નવસારી હોય મુંબઈ હોય કોઈ સારી જગ્યા હોય ત્યાં જવું પડે, સુરત જવું પડે, પણ આજે બધા જ વેપારીઓ અહીંયા વેપાર કરવા માટે આવ્યા છે અને એ પ્લેટફોર્મ ઊભું કરાયું છે નવસારી સાઉન્ડ એન્ડ ડીજે એસોસિએશન દ્વારા બીઆર ફાર્મ ખાતે આ એક્ઝિબિશન યોજાયું છે। આ એક્ઝિબિશન નવસારીમાં બીજી વાર છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આવું એક્ઝિબિશન પ્રથમવાર કરવાનું સાહસ એસોસિએશને કર્યું છે, ત્યારે એના ઉદ્ઘાટન સમારોહમાં નવસારીના મંડપ એસોસિએશન, હા, આપણા ઘરે માંડવો રોપાય અને માંડવો રોપવા માટે જે માંડવા બાંધવાનો આવે એ એસોસિએશન હોય છે, એ મંડપ એસોસિએશનના પટેલ ડેકોરેશન છનાકાકા છે, છનાકાકાના હસ્તે વડીલના હસ્તે આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। છનાકાકા, કેવી રીતે જુઓ છો એક્ઝિબિશનને? આ એક્ઝિબિશન ઘણું સક્સેસફુલ છે અને આ લોકોને જે બહાર જવું પડતું ખરીદીમાં તે બધા એમના ઘરે આવેલા છે, ટૂંકમાં એમ કહીએ તો આપણી પાસે વેપારીઓ આવેલા છે। આ રીતનું આયોજન એક મંડળ જ કરી શકે જે આ એસોસિએશને કરી બતાવ્યું છે, એ ગર્વની વાત છે આપણે માટે। ચોક્કસ ગર્વની વાત છે અને આ એસોસિએશનમાં જે એના પ્રમુખ છે હર્ષલભાઈ, કેવી રીતે વિચાર આવ્યો? આ બીજું એક્ઝિબિશન તમારું છે, પરંતુ અત્યાર સુધી તો તમે જતા હો ત્યારે પહેલાં દુકાનદાર જો એની સારી દુકાન ચાલતી હોય તો તમને ગાંઠે નાય ગાંઠે ચાલવા માંડે, એનો ભાવ આ ભાવે પોસાય તો લેજો એવું કહેતા હોય, અહીંયા એ લોકો સામે તમારે ત્યાં આવે? એસોસિએશનના અમારો આ એક શરૂઆત હતી, ગયા વર્ષે બહુ સક્સેસફુલ અમે આ એક્ઝિબિશન કર્યું હતું, બીજા વર્ષના તબક્કે બહુ સારું એક્ઝિબિશન અમે આ વર્ષે પણ ઘણા મોટા પાયે જે ગયા વર્ષે હતા એના કરતાં આ વર્ષે અમારે બીજા 10 એક્ઝિબિટર અમારી જોડે જોડાયા છે અને આવતા વર્ષે હજુ પણ અમે આનાથી મોટું એક્ઝિબિશન આ જ આંગણે કે નવસારીના આંગણે કરી શકીએ અને અમને કહેતા ગર્વ થાય છે કે આજે આપણા નવસારીના આંગણે પંજાબ, પુણે, કચ્છ અને મુંબઈ જેવા દૂર શહેરોથી સુરત અને નવસારીના આપણા તો ખરા જ તો બધા સાથે જોડાયા છે એક્ઝિબિટર જે પોતાનું ડેમોન્સ્ટ્રેશન લઈને અહીંયા આવ્યા છે। ટોટલી અમારી એસેસરીઝની બધી પ્રોડક્ટ્સ રેન્જ લાગી છે, તેની વિઝિટ બધા નવસારીના જે આપણા રહેવાસી છે એ પણ વિઝિટ કરે તો એમના પણ મંડળ માટે, કહેવાનો મતલબ જે નાના નાના ગણપતિ મંડળ કે નવરાત્રિ મંડળ એ લોકો માટે પણ ઘણા સસ્તામાં અને સારી વસ્તુ આપણે આ આંગણેથી મળી શકે એવું પ્લાનિંગ કર્યું છે। થેન્ક યુ। ચોક્કસ ઘર આઈ ઓર એબી ગંગા, તમે જુઓ અહીંયા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વિવિધ સ્ટોલ જે લાગ્યા છે એ સ્ટોલના દ્રશ્યો છે। અહીંયા વિવિધ જગ્યાએ અહીંયા એવું કહીએ કે સ્પીકરોનો જાણે કુંભ મેળો મળ્યો છે। હા, તમને જ્યાં જુઓ ત્યાં સ્પીકરો 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 દેખાય છે, એની સાથે જોડાયેલી અનેક વસ્તુઓ દેખાય છે, એમ્પ્લીફાયર દેખાય છે, અહીંયા જનરેટર પણ છે, એટલે તમારે પાવર સપ્લાયથી લઈને તે તમારો અવાજ જ્યાં સુધી લોકો સુધી પહોંચે અવાજની સાથે સાથે એને આબેહૂબ બનાવવા માટે લાઇટિંગ માટેની પણ અહીંયા આપ જુઓ છો તે સ્ટોલ છે, તો લાઇટિંગના સ્ટોલ પણ અહીંયા લાગ્યા છે, ત્યારે નવસારીનું ઘરેનું ગણાય એવા નવસારીમાં વર્ષો સુધી જે લોકોએ સાઉન્ડ ક્ષેત્રે કામ કર્યું છે એવા એમ્પાયર ઇલેક્ટ્રિકના પ્રતિનિધિ પણ અહીંયા ઉપસ્થિત છે। પરેશભાઈ, એ બતાઈએ, ઇતના સારોથી આપ ધંધા કરે હો, અબ એક્ઝિબિશન મેં હુઆ તો કૈસા લગા? 1986 સે હમ યે કામ કર રહે હૈ ઓર યે ઇસ પ્રકાર કા એક્સપિરિયન્સ હમારે કો પાંચવી બાર હો રહા હૈ। ઇસે નવસારી મેં હમને જો ઇન્ડિવિજ્યુઅલ બેસ પર યે કામ કિયા થા તબ બહોત છોટા થા, આજ હમે બહોત બડા ગર્વ મહેસૂસ હોતા હૈ કે હમારે સાથ મેં 500
से ज़्यादा मेंबर वाला एसोसिएशन साथ में खड़ा है, और भी प्रांत के एग्जीबिटर हमारे साथ में है। और 1986 से ये सफ़र 38 साल में आज हमने जो प्राप्त किया वो आज हमें खुशी होती है। और आज हमारे साथ में दूसरी पीढ़ी भी इस कार्यक्रम में जुड़ गई है, उसको हमें देख करके अंदर से गर्व की अनुभूति महसूस होती है। हम करीबन 28 कंपनी का काम करते हैं, 700 प्रोडक्ट रखते हैं, और हो सके वहाँ तक मैक्सिमम आफ्टर सेल सर्विस देने की कोशिश करते हैं। थैंक्स। चौक्स आपनी सेवा अने आपनी सर्विस हवे श्रेय सागर वधाई रह्यो छे। तो अहीं पंजाब थी पण आया छे, पंजाबना भांगड़ा प्रख्यात छे, पण पंजाबनी अहीं साउंड आइटमो अने पंजाबनी साउंड रेंजो पण प्रख्यात थवा माटे पंजाब थी अहीं आव्या छे। तो पहला तो तमारो स्वागत छे, आपका स्वागत है गुजरात में। कैसा लगा पंजाब, इतनी दूर से यहाँ नवसारी जैसे छोटे शहर में आया और एग्जीबिशन में भाग लिया? सर मैं एक महीना पहले इधर पूरा टूर करने आया था, तो यहाँ पे आके मैंने देखा कि ये पूरा हब है इंडिया का, पुणे और गुजरात जितना मार्केटिंग इधर है पूरा मैंने ऑल ओवर इंडिया में नहीं देखा। और यहाँ पे एग्जीबिशन का मुझे पता चला एक मेरे फ्रेंड के थ्रू, तो मैंने यहाँ से अर्शल भाई से बात की जो यहाँ के प्रमुख हैं, तो उन्होंने मुझे बहुत अच्छा सपोर्ट किया। मैं यहाँ से कल आया हुआ अपना सेटअप लेके, और इतना मतलब कि लोकल लेवल में मुझे आइडिया नहीं था कि इतनी बड़ी शानदार अपने एक्सपो होगी, यूनियन लेवल की है। हालांकि मुझे नहीं आइडिया था ये पूरी आने वाले टाइम में जो बड़े बड़े अपना, सीधी बात बोलूँ मैं तो ये मुझे किसी का डर नहीं है, इतने बड़े प्राइज लेके अपनी इतनी सुविधा हमें कभी नहीं मिली है, सीधी बात है। बहुत बहुत धन्यवाद आप। अटला पैसा लेने पर मैंने अभी सुविधा क्या बीजे नहीं मिली, ये सुविधा अहिया मिली है, आज नवसारी नु गौरव। कारण के पंजाब से आए हुए ये पंजाबी भाई जब बोलते हैं तो ये एग्जीबिशन यहाँ हब है गुजरात, ये साउंड का हब है। कैसा फील हुआ गुजरात में आके? बहुत अच्छा। नवसारी मां राहत दरे उत्तम सारवार मेळवानुं स्थळ एटले केजल लाइफ इन मल्टी स्पेशियालिटी हॉस्पिटल, ज्यां सामान्य ओपीडी उपरांत सर्जिकल बाळ रोग, स्त्री रोग, ऑर्थोपेडिक जेवा विविध विभागोना निष्णांत तबीबो अत्याधुनिक सुविधाओ साथेनुं आईसीयू तेमज मां कार्ड अने आयुष्मान कार्ड हेठळ सारवार उपलब्ध छे। तो आ हॉस्पिटलनुं सरनामुं नोंधी लो, नेशनल हाईवे नंबर 48 स्वामीनारायण मंदिर सामे कबीलपुर नवसारी, अने वधु माहिती माटे स्क्रीन पर देखाता नंबर पर संपर्क करो। तो आप देख रहे हो सारे लोग यहाँ आए सूरत थी, पर मेगा सिटी कहवाए सूरत, अबे तो आखा गुजरात ना राजकारण हब थई गयु छे। गुजरात ना प्रदेश भाजपना प्रमुख पण गुजरातना छे, सूरतना छे, अने साथे साथे आप आम आदमी पार्टी जेनो उदय थई रह्यो छे पंजाबमां, जेनो उदय थई चुक्यो छे एना प्रमुख पण तमारा सूरतना छे। अने सूरत जेवो मोटो मेगा सिटी नवसारीમાં એક્ઝિબિશનમાં ભાગ લેવા આવે ત્યારે અમારા નવસારી માટે તો ગૌરવ હોય, કેવો અનુભવ થાય છે તમને? અમને નવસારી અમારું લાગે છે, અને બીજા નંબરમાં જે આ આયોજન છે, જે આ સેટઅપ છે કે જે આ બધી વસ્તુ છે, તો એમાં લાગે છે કે ગંગા નદીનો કિનારો, ગંગા નદીનું પાણી પૂર્ણા નદીમાં આવ્યું છે, એટલે એકદમ એક્સલન્ટ પરફોર્મન્સ બરાબર, અને જે જોરદાર પરફોર્મન્સ છે કે જે ઇન્ટરનેશનલ લેવલે આ પોઝિશન આવે એવું પોઝિશન નવસારી એસોસિએશને કરી બતાવ્યું છે। ચોક્કસ બહુ સારી વાત કરી છે કે ગંગાનું પાણી એટલે કે ગંગા જળ આ નવસારીના પૂર્ણા નદીમાં જાણે ભર્યું હોય અને અહીંયા આખું ગંગામય થઈ હોય, અહીંયા બધું જ પવિત્ર 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 નાય થાય એવો સુંદર માહોલ અહીંયા નવસારી જે એસોસિએશને ઊભો કર્યો છે એવું અહીંયા એક્ઝિબિટર ભાગ લેવાનો છે, કેવો અનુભવ છે તમને અહીંયા? હું કચ્છમાંથી આવું છું, આ એક્ઝિબિશનમાં અમે બધી જઈએ છીએ, મુંબઈ જઈએ છીએ, પૂના જઈએ છીએ, જ્યાં જ્યાં હોય છે જઈએ છીએ, અહીં કને રજિસ્ટ્રેશનમાં એક સેકન્ડમાં રજિસ્ટ્રેશન અમારું થઈ ગયું, બીજી જગ્યાએ એટલી બધી લાઈનો હોય છે રજિસ્ટ્રેશન કરવામાં, બહુ મગજ મારી હોય છે, બહુ ટાઈમ વેસ્ટ હોય છે, અહીં કને તો એક સેકન્ડમાં રજિસ્ટ્રેશન થઈ ગયું અને એક સેકન્ડમાં ઓપન પણ થઈ ગયું, કને નો ટાઈમ વેસ્ટ, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો। કચ્છનો જ્યારે એક કહેવાય છે કે કચ્છનું રણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે, કચ્છડો મીઠડો મારો, એ કચ્છડો મીઠડો અને મીઠડા કચ્છના શબ્દો પણ અહીંયા આપને સાંભળ્યા છે। તો આ સુંદર આયોજન આપ જોઈ રહ્યા છો, આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે નવસારીના જે ડીજે એસોસિએશન એટલે કે ડીજે અને સાઉન્ડ એસોસિએશન છે એનો તો સહયોગ છે જ, પરંતુ અહીંયા મંડપ ડેકોરેશનના અહીંયા જે બીઆર ફાર્મ છે એમનો પણ એમને બહુ સારો સહયોગ મળે છે, બીઆર ફાર્મ પણ આટલી મોટી જગ્યા, કારણ કે જ્યારે આવા જે સ્ટોલ લગતા હોય ત્યારે ખાડા ખોદવા પડતા હોય ત્યારે અન્ય સમસ્યા થતી હોય ત્યારે બીઆર ફાર્મના તમામ લોકોએ પણ અહીંયા સહયોગ આપ્યો છે, અને નવસારીમાં એક સુંદર સાઉન્ડ અને એની એસેસરીઝનો કુંભ મેળો યોજાયો છે। તો તમે અત્યારે ઘરે બેસીને કોની રાહ જુઓ છો? હા કેમ ભૂલી ગયા, આપણે ડીજે વગાડવા માટે ગણપતિમાં ડીજે લેવાની વાત હતી ને,
હા સ્પીકર પણ લેવાના છે, નવરાત્રિ પણ આવવાની છે. હા સાંઈ દાંડિયામાં તો ગરબે ઘૂમશો, પણ ગલીના ગરબા આપણે પણ કેમ બોલવાના. તો ગલીના ગરબામાં જો તમારે કોઈ એસેસરી લેવી હોય તો રાહ સુકા જુઓ છો, આવી જાઓ નવસારીના વીઆર ફાર્મ ખાતે. અહીંયા ચાલુ છે તમારા માટે, અહીંયા દુકાનો ખુલી ગઈ છે અને દુકાનો આખી ગંગા અહીંયા આવી છે. દેશ વિદેશમાંથી જે ફેમસ બ્રાન્ડો છે એ બ્રાન્ડોના પ્રતિનિધિઓ અહીંયા પોતાની એસેસરીઝ લઈને આવ્યા છે. તો ચોક્કસ પધારો, વહેલા પધારો અને માનો આ ડીજે અને સાઉન્ડ એસોસિએશન દ્વારા આયોજિત આ સ્પેશિયલ એક્ઝિબિશનને. તો જોતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.